લઈ ખાતે ભાજપની પેજ પ્રમુખ અને પેજ કમિટી સભ્ય બનાવવાના અભિયાનને આગળ વધારવામાં આવ્યું હતું। ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી આર પાટીલની ઉપસ્થિતિમાં વકીલોને પેજ પ્રમુખ અને પેજ કમિટીના સભ્ય બનાવવામાં આવ્યા હતા। ભાજપના અધ્યક્ષ તમામને જવાબદારી સોંપીને સંગઠનને મજબૂત કરવાની હાકલ કરવામાં આવી હતી। શ્રી આર પાટીલે કહ્યું કે ભાજપનું સંગઠનમાં વિશ્વમાં સૌથી વધુ સભ્ય સંખ્યા ધરાવનાર સંગઠન છે। ભાજપનો દરેક કાર્યકર મજબૂત છે। ચૂંટણીઓમાં જીતવા માટે નવી વ્યૂહરચના બનવાઈ છે। દરેક એક પેજની જવાબદારી આપવામાં આવી છે। આ પેજના પ્રમુખ નિમાયા છે, તે માત્ર ચૂંટણી પૂરતા જ નહીં પરંતુ તે સિવાયના કામો કરીને પણ પક્ષને મજબૂત કરી શકે છે, જેથી આ પેજ પ્રમુખના અભિયાનને ખૂબ સફળ રહે તેમ છે। ભાજપના પ્રદેશ સી આર પાટીલ અને ભાજપના સહ પ્રમુખ નિરંજન જાજમેરાની ઉપસ્થિતિમાં તથા ભાજપના પીઠ નેતાઓની ઉપસ્થિતિમાં યોજાયેલો કાર્યક્રમમાં શહેરના વકીલોને ભાજપનો ખેસ પહેરવામાં આવ્યો હતો। એ બતાવે છે કે તમારે સૌની સમાજ માટેની જાગૃતતા અને કંઈક કરી શકવાની જે ભાવના તમારા મનમાં છે એ ત્યાં પ્રદર્શિત થતી હતી। આજે પણ જયારે અમે આખા ગુજરાતમાં પેજ કમિટીનું અભિયાન શરૂ કર્યું ત્યારે મને પોતાને પણ કલ્પના નહોતી કે આટલા ઝડપમાં એક વાવાઝોડાની જેમ એક ઝંઝાવતની જેમ કાર્યકર્તાઓ આ વાતને ઉપાડી લેશે અને જે રીતે ફિલ્ડમાં જઈને ઘરે ઘરે જઈને સંપર્ક કરશે તેના કારણે જે છેલ્લી 8 વિધાનસભાની આજે 8 માંથી 8 વિધાનસભાની સીટો ભારતીય જનતા પાર્ટીએ અંકે કરી એ જ રીતે આવનારા દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા કે મહાનગરપાલિકાના લગભગ 11,000 ઉમેદવારો ઉભા રહેશે। આ તમામને જીતાડવા માટેની જવાબદારી હવે સૌ કાર્યકર્તાઓએ પોતાના માથે લીધી છે। પણ આ કાર્યકર્તાઓ જયારે કામ કરતા હતા એને પ્રોત્સાહન આપ્યું, આદરણીય અમિતભાઈ શાહ સાહેબે પોતે પણ પેજ પ્રમુખ બન્યા, ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ પણ પેજ કમિટીના પ્રમુખ બન્યા, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ પણ પેજ કમિટીના